ચાલો મિત્રો પ્રકરણ 4 ની શરૂઆત કરીએ છે. ટાઇટલ છે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો. સૌથી પહેલા ઘન પદાર્થમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ એટલે શું, એ કેવી રીતે ઉદ્ભવે છે એની વાત કરીએ. બરાબર, ઘન પદાર્થોમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. મિત્રો, ઘન પદાર્થના જે બંધારણીય કણો છે એ ઓરડાના તાપમાને અમુક કંપવિસ્તાર અને અમુક આવૃત્તિથી દોલન ગતિ કરતા હોય છે. બરાબર, આપેલા તાપમાને એ ઘટક કણો વચ્ચેનું સરેરાશ આંતર અણુ અંતર અચળ જળવાઈ રહે છે. બરાબર, આંતર અણુ અંતર અચળ નથી, સરેરાશ આંતર અણુ અંતર અચળ રહે છે. હવે તમે જો ઘન પદાર્થ ઉપર બહારથી પ્રબળ એવું બાહ્ય બળ લગાડશો તો એની લંબાઈ, કદ કે આકારમાં સહેજ ફેરફાર થશે. એ વખતે એનામાં વિરૂપણ આવ્યું કહેવાય, અને જે બળ આ રીતે વિરૂપણ ઉત્પન્ન કરી શકે તેને વિરૂપક બળ કહેવાય. બરાબર, હવે મિત્રો તમે વિરૂપક બળ એવી રીતે લગાડો કે જેથી કરીને ઘન પદાર્થની લંબાઈમાં વધારો થાય, તો એનો અર્થ એ થયો કે સરેરાશ આંતર અણુ અંતર વધ્યું. બરાબર, હવે માલુમ પડે છે કે વિરૂપક બળ દૂર કરવામાં આવે તો પેલા અણુઓની વચ્ચે એક નવું બળ એવું ઉદ્ભવે છે જેથી કરીને તે અણુઓ પોતાના મૂળ સમતોલન સ્થાન તરફ જઈ શકે અને મૂળ સરેરાશ આંતર અણુ અંતર પ્રાપ્ત કરી શકે. બરાબર, ટૂંકમાં તમે ઘન પદાર્થની લંબાઈમાં વધારો કરવાની કોશિશ કરો તો ઉદ્ભવતું બળ લંબાઈનો ઘટાડો કરવાની કોશિશ કરશે, અને જો તમે લંબાઈમાં ઘટાડો કરવાની કોશિશ કરો તો ઉદ્ભવતું બળ લંબાઈનો વધારો કરવાની કોશિશ કરે છે. ટૂંકમાં ઘન પદાર્થની અંદર એક એવું બળ ઉદ્ભવે છે જેથી કરીને એ પદાર્થ પોતાના મૂળ આકારની પુનઃસ્થાપના કરી શકે. અને મિત્રો, એવું તો ત્યારે જ બને કે જ્યારે આંતર અણુ અંતર પ્રારંભિક મૂલ્ય જેટલું ગોઠવાય. બરાબર, તો આવું જે બળ છે જેના કારણે ઘન પદાર્થ પોતાની મૂળ સ્થિતિની પુનઃસ્થાપના કરી શકે છે, એવા બળનું આપણે નામ આપ્યું પુનઃસ્થાપક બળ. બરાબર મિત્રો, પુનઃસ્થાપક બળ ત્યારે જ ઉદ્ભવશે જ્યારે તમે બાહ્ય બળ લગાડશો, એનું પોતાનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ હોતું નથી. તમે બાહ્ય બળ ન લગાડો તો પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. બરાબર, અને આ જે પુનઃસ્થાપક બળ છે ને મિત્રો, એનું મૂલ્ય બાહ્ય બળના મૂલ્ય જેટલું જ હોય છે, પરંતુ એની દિશા બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં હોય છે. સિમ્પલ, સારું. હવે મિત્રો, તમામ ઘન પદાર્થોનું ત્રણ વર્ગોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે, અને એમાંના ત્રણ વર્ગો કંઈક આવા છે. સ્ફટિકમય ઘન પદાર્થો, અસ્ફટિકમય ઘન પદાર્થો અને અર્ધસ્ફટિકમય ઘન પદાર્થો. સ્ફટિકમય, અસ્ફટિકમય અને અર્ધસ્ફટિકમય. સિમ્પલ, સાર. હવે મિત્રો, આ ત્રણે ત્રણ વર્ગો આજે આપણે ભણવાના છીએ. પહેલા વર્ગની વાત કરીએ. પહેલો વર્ગ છે સ્ફટિકમય પદાર્થો. એનું પાછું પેટા વર્ગીકરણ કરવામાં આવ્યું છે ચાર પેટા વર્ગોમાં, અને એ ચાર પેટા વર્ગો કંઈક આવા છે: આણ્વિક ઘન પદાર્થો, આયોનિક ઘન પદાર્થો, સહસંયોજક ઘન પદાર્થો અને ધાત્વિક ઘન પદાર્થો. બરાબર, ફરી એકવાર: આણ્વિક ઘન, આયોનિક ઘન, સહસંયોજક ઘન અને ધાત્વિક ઘન. બરાબર, આણ્વિક ઘન, આયોનિક ઘન, સહસંયોજક ઘન અને ધાત્વિક ઘન. બરાબર, સારું. હવે મિત્રો, આ જે બધા સ્ફટિકમય ઘન પદાર્થો છે
એની એક સામાન્ય લાક્ષણિકતા વિશે વાત કરીએ. તમને થશે કે આ સ્ફટિકમય બંધારણ કેવું હોય, બરાબર? તો જોઈ લઈએ. એક કામ કરીએ, પહેલાં અવકાશની અંદર બિંદુઓની વ્યવસ્થિત આવર્તીય ભૌમિતિક ભાત ડિઝાઇન વિચારીએ. તો મિત્રો, મેં સફેદ નાના નાના સફેદ વર્તુળો વડે એવા બિંદુઓ વિચાર્યા છે જેની ગોઠવણ ત્રિપરિમાણમાં આવર્તીય હોય, વ્યવસ્થિત હોય, ભૌમિતિક હોય, બરાબર? સારું મિત્રો, ભલે અહીંયા થોડાક જ વિસ્તારમાં આવી ગોઠવણ વિચારી છે, વાસ્તવમાં તમારે આવી ગોઠવણ ખૂબ લાંબા મોટા પરિમાણમાં વિચારવાની છે. તો કહેવાનો હેતુ એ છે કે આવી ગોઠવણમાં તમે કોઈપણ બિંદુ આગળ ઊભા રહો અને ચારે બાજુ નજર કરો તો તમને દરેક વખતે ગોઠવણ એક સરખી દેખાવી જોઈએ, બરાબર છે? સારું, હવે આવી બિંદુઓની વ્યવસ્થિત ગોઠવણીમાં આપણે કામ કરીએ, દરેકે દરેક બિંદુ ઉપર એક સરખા બંધારણીય કણો મૂકી દઈએ. બોલો, ઘન પદાર્થના એક સરખા બંધારણીય કણો મૂકી દઈએ, જેને મેં પીળા રંગના ટપકા વડે દર્શાવેલ છે, બરાબર? તો આ પ્રત્યેક પીળા રંગનું ટપકું એ એક એક બંધારણીય કણ બતાવે છે. તો મિત્રો, તમે જે માત્ર બિંદુઓની ગોઠવણ વિચારતા હો ને આવી, તો એનું નામ આપણે પાડ્યું છે અંગ્રેજીમાં લેટિસ, બરાબર? અને પછી તમે જે પીળા રંગના આજે એક સરખા બંધારણીય કણો બતાવ્યા, એવા એક સરખા બંધારણીય કણો ના સમૂહને આપણે નામ આપ્યું છે બેઝિસ, બરાબર? તો તમે સેના પર શું ગોઠવ્યું મિત્રો? પેલા બિંદુઓ પર બંધારણીય કણો ગોઠવ્યા, એટલે કે લેટિસ પર તમે બેઝિસ મૂકી દીધો, બરાબર? તો લેટિસ પર બેઝિસ મૂકવામાં આવે પછી તમને જે ઘન પદાર્થ મળે એનું આપણે નામ પાડ્યું સ્ફટિક, અંગ્રેજીમાં ક્રિસ્ટલ કહેવાય, બરાબર છે? તો લેટિસ વત્તા બેઝિસ બરાબર સ્ફટિક, એટલે કે ક્રિસ્ટલ. લેટિસ વત્તા બેઝિસ બરાબર સ્ફટિક, એટલે કે ક્રિસ્ટલ, બરાબર? સારું, હવે મિત્રો, આ જે સ્ફટિકમય પદાર્થો છે એની બીજી કેટલીક લાક્ષણિકતાઓની વાત કરીએ. તો હવે સ્ફટિકમય પદાર્થો વિશે આખું વર્ણન ચાલુ થશે, બરાબર ધ્યાન આપજો. અહીંયા ટાઇટલ શું છે મિત્રો? સ્ફટિકમય પદાર્થો, એનું જે વર્ણન છે એ છેક અહીંયા સુધી આવશે, બરાબર? અહીંયા સુધી, ઓકે. પછી આપણે લેવાના છે અસ્ફટિકમય પદાર્થો અને પછી લેવાના છીએ અર્ધસ્ફટિકમય પદાર્થો, બરાબર? પહેલાં શું લઈએ છે? સ્ફટિકમય પદાર્થો, બરાબર છે? સારું, હવે સ્ફટિકમય પદાર્થોમાં જાણવા મળે છે કે એના બંધારણનો જે નાનામાં નાનો કોષ હોય, નાનામાં નાનો જે એકમ હોય, એનું જો આપણે ત્રિપરિમાણમાં પુનરાવર્તન કરીએ તો સમગ્ર સ્ફટિક તૈયાર થઈ જાય છે. તો સ્ફટિકમય બંધારણનો નાનામાં નાનો ભાગ કે જેનું પુનરાવર્તન કરવાથી સમગ્ર સ્ફટિક તૈયાર થાય એને એના બંધારણનો એકમ કોષ કહે છે. અંગ્રેજીમાં તેને યુનિટ સેલ કહેવાય, યુનિટ સેલ, બરાબર? ચોપડીમાં એક જ ઉદાહરણ આપ્યું છે, એટલું જ તૈયાર કરો. એ છે કોપરના, એટલે કે તાંબાના સ્ફટિકમય બંધારણનો એકમ કોષ. એ એકમ કોષ કેવો હોય એની આકૃતિ જરા જોઈ લો મિત્રો. પહેલાં તો એક સમઘન બતાવવાનો છે. સમઘનમાં દરેક બાજુની લંબાઈ સમાન હોય, એના છ પૃષ્ઠ હોય, છ ફલક હોય. છ પૃષ્ઠો કયા? ઉપર, નીચે, આગે, પીછે, દાએ, બાએ. ઉપર, નીચે, આગે, પીછે, દાએ, બાએ, છ પૃષ્ઠ. હવે તમે જોઈ લેજો બરાબર કે આ જે સમઘન છે એના શિરોબિંદુ ઉપર મેં તાંબાના પરમાણુ બતાવ્યા, બરાબર? શિરોબિંદુ ઉપર સાથે સાથે છ એ છ ફલક, છ એ છ પૃષ્ઠના કેન્દ્ર ઉપર મેં બીજા તાંબાના પરમાણુઓ બતાવેલા જ છે. ચેક કરી લેજો, ઉપરનું જે પૃષ્ઠ છે એના કેન્દ્ર પર તાંબાનો એક પરમાણુ દેખાય છે, નીચેનો આ પૃષ્ઠના કેન્દ્ર પર તાંબાનો પરમાણુ છે જ, ડાબી બાજુના પૃષ્ઠના કેન્દ્ર પર અહીંયા, જમણી બાજુના પૃષ્ઠના કેન્દ્ર પર અહીંયા,
તમારી તરફનું જે પૃષ્ઠ છે એના કેન્દ્ર પર અહીંયા, અને તમારાથી દૂર પાછળનું જે પૃષ્ઠ છે એના કેન્દ્ર પર અહીંયા. બરાબર? તો આ છે મિત્રો તાંબાના સ્ફટિકમય બંધારણનો એકમ કોષ. અને જો આ જ એકમ કોષને આવાને આવા જ એકમ કોષોને ત્રિપરિમાણમાં પુનરાવર્તિત રીતે ગોઠવવામાં આવે તો તાંબાનો સમગ્ર સ્ફટિક તૈયાર થઈ જાય. બરાબર? સારું. ક્રિસ્ટલોગ્રાફી કોને કહેવાય? મિત્રો ભૌતિક વિજ્ઞાનની એક શાખા એવી છે જેમાં ઘન પદાર્થોના સ્ફટિકમય બંધારણોનો અભ્યાસ કરવામાં આવે છે, એ શાખાને ક્રિસ્ટલોગ્રાફી કહે છે. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ઘન પદાર્થોના સ્ફટિકમય બંધારણનો અભ્યાસ કરવામાં આવે છે તે શાખાને ક્રિસ્ટલોગ્રાફી કહે છે. મિત્રો ક્રિસ્ટલોગ્રાફીની અંદર ઘન પદાર્થના સ્ફટિકમય બંધારણનો અભ્યાસ કરતી વખતે આપણને ખાસ પ્રકારની કિરણાવલીઓની જરૂર પડે છે. એ કિરણાવલીઓ આપણે ઉપયોગમાં લઈએ છીએ પ્રયોગશાળામાં એક્સરેઝના સ્વરૂપે, ઇલેક્ટ્રોન બીમ, ઇલેક્ટ્રોનની પાતળી કિરણાવલી, અથવા ન્યુટ્રોન બીમ. આ બધાને આપણે પ્રયોગશાળામાં ઉપયોગમાં લઈએ છીએ ક્રિસ્ટલોગ્રાફીના અભ્યાસમાં. બરાબર? સારું. હવે મિત્રો આ જે સ્ફટિકમય પદાર્થો છે એનું વર્ગીકરણ સેના આધારે કરવામાં આવે છે? તો અંદર જે બંધારણીય કણો આવે એ કયા પ્રકારના છે અને એ બંધારણીય કણો વચ્ચેના બંધો કયા પ્રકારના છે, એટલે બંધારણીય કણોના પ્રકાર અને તેમની વચ્ચેના બંધનના પ્રકાર પર આધારિત રહીને સ્ફટિકમય પદાર્થોનું વર્ગીકરણ ચાર પેટા વર્ગોમાં કરવામાં આવ્યું છે. અને હમણાં જ આપણે એના નામ જોયા, એ છે આણ્વિક ઘન, આયોનિક ઘન, સહસંયોજક ઘન અને ધાત્વિક ઘન. બરાબર? સારું. હવે આ જે સ્ફટિકમય પદાર્થો છે ને મિત્રો એમાં લોંગ રેન્જ ઓર્ડર જોવા મળે છે. ચોપડીમાં આ સમજાવ્યું નથી પણ જરા સમજી લો. લોંગ રેન્જ ઓર્ડર ગુજરાતીમાં એને કહેશું લાંબા ગાળાની વ્યવસ્થા. કહેવાનો મિત્ર અર્થ એટલો જ છે કે આ સ્ફટિકમય બંધારણોની અંદર જે બંધારણ જોવા મળે છે એ કંઈ ટૂંકા અંતરમાં અથવા મર્યાદિત પરિમાણમાં હોતું નથી. જેવું બંધારણ મર્યાદિત પરિમાણમાં છે એવું જ બંધારણ આખા સ્ફટિકમય પદાર્થમાં જોવા મળે છે. બરાબર? ટૂંકમાં આખા સ્ફટિકમય પદાર્થમાં ભલે એનું પરિમાણ ગમે એટલું મોટું હોય, બધે જ જો બંધારણીય એકમ કોષો બધે સમાન હોય તો આ જે કંઈ વ્યવસ્થા છે, જે કંઈ બંધારણ છે એ બહુ જ મોટા પરિમાણમાં જોવા મળે છે. આ હકીકતને ટૂંકમાં લોંગ રેન્જ ઓર્ડર કહે છે, લાંબા ગાળાની વ્યવસ્થા. બરાબર? સારું. પછી મિત્રો આ જે સ્ફટિકમય પદાર્થો છે એમાં જે કંઈ બંધો હોય છે એ આપેલા બંધોની મજબૂતી એનું કોઈ નિશ્ચિત મૂલ્ય હોય છે અને માટે થઈને એ બધા બંધો એક તાપમાને તૂટે છે, એટલે કે તેઓ નિશ્ચિત તાપમાને પીગળે છે. એટલે સ્ફટિકમય ઘન પદાર્થોનું ગલનબિંદુ કોઈ નિશ્ચિત હોય છે. હા, જુદા જુદા સ્ફટિકમય પદાર્થનું ગલનબિંદુ જુદું જુદું હોઈ શકે પણ આપેલા સ્ફટિકમય ઘન પદાર્થનું ગલનબિંદુ નિશ્ચિત હોય છે. નિશ્ચિત તાપમાને આપેલો સ્ફટિકમય પદાર્થ પીગળે છે. સારું. હવે મિત્રો બધા પેટા વર્ગોની વાત કરીએ. એમાં સૌથી પહેલો પેટા વર્ગ છે મિત્રો આણ્વિક ઘન પદાર્થો. આણ્વિક ઘન પદાર્થો અંગ્રેજીમાં કહીશું મોલિક્યુલર સોલિડ્સ. એની અંદર બંધારણીય કણો તરીકે કોણ છે મિત્રો? અણુઓ પોતે. બરાબર છે? માટે જ તો એનું નામ આપ્યું આણ્વિક ઘન. બરાબર? એના બંધારણીય કણો કોણ છે? અણુઓ પોતે. પછી એનું નિર્માણ કોના કારણે થાય છે? તો અણુઓની વચ્ચે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થાય છે અને એ ભાગીદારી થવાથી સહસંયોજક બંધો રચાય છે જેના કારણે આખો ઘન પદાર્થ અસ્તિત્વમાં આવે છે. તો એ ઘન પદાર્થનું બંધારણ કોને આભારી છે? સહસંયોજક બંધોને કારણે. પણ સહસંયોજક બંધો કોની વચ્ચે રચાય છે? અણુઓની વચ્ચે. કોના કારણે રચાય છે? ઇલેક્ટ્રોન્સની ભાગીદારીને કારણે. બરાબર? સારું.
પછી આ જે આણ્વિક ઘન છે મિત્રો, એ આણ્વિક ઘનના અણુઓ ધ્રુવીય પણ હોઈ શકે, અધ્રુવીય પણ હોઈ શકે. જો અણુની અંદર ધન અને ઋણ વિદ્યુભારોની વહેંચણી એવી રીતે થયેલી હોય જેથી કરીને ધન વિદ્યુભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુભારનું કેન્દ્ર જો અલગ પડે બરાબર, તો એવા અણુને ધ્રુવીય અણુ કહેવાય. અને જો બંનેના કેન્દ્રો એક જ બિંદુ પર સંપાત થતા હોય તો તેવા અણુને અધ્રુવીય અણુ કહેવાય. ટૂંકમાં ધ્રુવીય અણુની અંદર ધન અને ઋણ વિદ્યુભારના કેન્દ્રો અમુક અંતરથી છૂટા પડેલા હોય છે. સારું, પછી અધ્રુવીય અણુમાં મિત્રો આયોડિન, ફોસ્ફરસ, સલ્ફર વગેરેના અણુઓ કેવા છે? અધ્રુવીય. પછી જે ધ્રુવીય ઘન પદાર્થો છે કે જેમાં બંધારણીય કણો ધ્રુવીય અણુઓ છે, એની અંદર જાણવા મળે છે કે ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળ ઉદ્ભવે છે. એના અણુઓ વચ્ચેના બળો કેવા પ્રકારના છે? ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળો, ડાયપોલ ડાયપોલ આકર્ષણ બળો. અને જે અધ્રુવીય ઘન પદાર્થો છે કે જેમના બંધારણીય કણો અધ્રુવીય અણુઓ છે, એની અંદર ઉદ્ભવતા બળો માલુમ પડ્યા છે વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો હોય છે. તો અધ્રુવીય ઘનની અંદર વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો અસ્તિત્વ ધરાવે છે બરાબર. સારું, પછી આ જે આંતરણુ બળો છે ને મિત્રો, એ પ્રમાણમાં નબળા માલુમ પડ્યા છે. કેવા? નબળા. અને જો આંતરણુ બળો નબળા હોય તો સ્વાભાવિક છે કે આવા પદાર્થો પ્રમાણમાં નીચા તાપમાને પીગળી જાય, નીચા તાપમાને ઉકળવા લાગે, એટલે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઘણા નીચા માલુમ પડે છે. આણ્વિક ઘન પદાર્થો માટે આંતર અણુબળો નબળા હોવાથી બોલો ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઘણું નીચું બરાબર. સારું, પછી ઉષ્મા અને વિદ્યુત એ બંનેના તેઓ અવાહકો માલુમ પડ્યા છે. બોલો ઉષ્મા અને વિદ્યુત બંનેના તેઓ કેવા છે? અવાહકો. કારણ કે ઉષ્મા અને વિદ્યુતનું જો વહન કરવું હોય તો એના માટે મુક્ત વિદ્યુતભારો જોઈએ. એ મુક્ત વિદ્યુતભારો આની અંદર નથી, માટે તેઓ વિદ્યુત કે ઉષ્માનું વહન કરી શકતા નથી બરાબર. હવે આપણે બીજો પેટાવર લઈએ અને એ છે આયનિક ઘન પદાર્થો. બોલો આયનિક ઘન પદાર્થો. મિત્રો નામ પરથી જ ખબર પડી જાય કે એના બંધારણીય કણો કોણ હોવા જોઈએ? આયનો બરાબર. એમાં ધન આયનો પણ ખરા અને ઋણ આયનો પણ ખરા. ધન અને ઋણ બંને પ્રકારના આયનો એ આયનિક ઘન પદાર્થના બની જાય છે બંધારણીય કણો. પછી એનું નિર્માણ કોના કારણે થાય છે? તો કે છે આયનોની વચ્ચે વિદ્યુતીય આકર્ષણ અને અપાકર્ષણ બળો લાગે છે અને એમાંથી જે પરિણામી બળ ઉદ્ભવે છે એ પરિણામી બળ એકદમ પ્રબળ હોય છે અને એ પાછું આકર્ષણ પ્રકારનું હોય છે. તો આકર્ષણ પ્રકારના પ્રબળ એવા વિદ્યુતીય બળને કારણે આવા આયનિક ઘન પદાર્થોનું નિર્માણ થાય છે બરાબર. સારું, પછી એવા પ્રબળ વિદ્યુતીય આકર્ષણ બળની ઉત્પત્તિનું કારણ તમે ભવિષ્યમાં ભણશો, એ કારણ સમજાવવામાં આવે છે ક્વોન્ટમ મિકેનિક્સની અંદર. શેમાં? ક્વોન્ટમ મિકેનિક્સમાં બરાબર, જેના વિશે તમે ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણશો. પછી આવા જે ઘન પદાર્થો છે માલુમ પડે છે સખત બરાબર છે, એકદમ હાર્ડ હોય છે, કારણ કે એમની વચ્ચેના અંતરણ બળો મેં તમને કીધું એમ એકદમ પ્રબળ છે અને માટે તો એકદમ સખત હોય છે, બહુ જ હાર્ડ હોય છે. માટે તેનું ગલન બિંદુ પણ ઘણું ઊંચું હોય છે, તેઓ બહુ જ ઊંચા તાપમાને પીગળે છે બરાબર. પછી તેઓ વિદ્યુતના અવાહકો છે. બોલો વિદ્યુતના અવાહકો છે, કારણ કે એની અંદર પણ વિદ્યુતનું વહન કરાવી શકે તેવા મુક્ત વિદ્યુતભારો નથી. ઉદાહરણ તરીકે યાદ રાખજો સોડિયમ ક્લોરાઇડનો જે સ્ફટિક છે એ વિદ્યુતનો અવાહક છે, એ આયનિક ઘન છે બરાબર. હવે મિત્રો ત્રીજો પેટાવર લઈએ અને એ છે સહસંયોજક ઘન પદાર્થો. સહસંયોજક ઘન પદાર્થો એના જે મિત્રો બંધારણીય કણો છે ને એ પરમાણુઓ છે. બોલો બંધારણીય કણો કોણ છે? તટસ્થ પરમાણુઓ. સારું, પછી એમાં સહસંયોજક બંધો રચાય છે. હવે ચોપડીમાં કોઈ આકૃતિ આપી નથી, અહીંયા બરાબર ધ્યાન આપજો.
આ જે સહસંયોજક ઘન છે એની અંદર જે તે પરમાણુ શું કરે છે, તેના પાડોશી નજીકતમ પરમાણુઓ સાથે, નજીકતમ પાડોશી પરમાણુઓ સાથે એ સહસંયોજક બંધની રચના કરે છે અને એના માટે તે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી કરે છે. અને આ રીતે એ જ્યારે સહસંયોજક બંધો રચે છે ત્યારે ઇલેક્ટ્રોન્સની ભાગીદારી થયેલી હોવાથી અહીંયા મેં સફેદ રંગના ટપકા વડે ઇલેક્ટ્રોન્સ બતાવેલા છે. તો આ છે સહસંયોજક ઘન સ્ફટિકનો બંધારણીય એકમ કોષ. અને હવે આવા એકમ કોષને ત્રિપરિમાણમાં પુનરાવર્તિત રીતે ગોઠવવામાં આવે તો સહસંયોજક ઘન પદાર્થ તૈયાર થઈ જાય. બરાબર, અહીંયા મિત્રો જે આકૃતિ દોરી છે એમાં એક બંધ આકૃતિ છે જેમાં એક દેખાય છે સમચતુષ્ફલક. સમચતુષ્ફલક મિત્રો, સમ એટલે સરખા, ચતુષ્ફલક એટલે જેની પાસે ચાર ફલક હોય. તો એ ચાર ફલકો કયા છે? ત્રિકોણાકાર બંધ આકૃતિ અંદર ચાર ફલક કયા છે જોઈ લેજો. એક ફલક આ છે, બરાબર, એક પૃષ્ઠ આ છે, પછી બીજું ફલક આ છે મિત્રો, ત્રીજું ફલક પાછળ, બરાબર, અને ચોથું ફલક પાયાનું એ આ છે. બરાબર, તો આવા ચાર એક સરખા ફલકો વડે રચાતી ત્રિકોણાકાર બંધ આકૃતિ એને આપણે કહીશું સમચતુષ્ફલક. બરાબર, તો માલુમ પડે છે કે આવા ઘનની અંદર આ સમચતુષ્ફલકના કેન્દ્ર પર જો એક પરમાણુને વિચારીએ તો એનાથી સૌથી નજીકના પાડોશી પરમાણુઓ એ જ સમચતુષ્ફલકના શિરોબિંદુ ઉપર આવેલા હોય છે. બરાબર, આ સમચતુષ્ફલકને અંગ્રેજીમાં ટેટ્રાહેડ્રોન કહેવાય, ટેટ્રાહેડ્રોન. સારું, દાખલા તરીકે ડાયમંડ, સિલિકોન, જર્મેનિયમ આ બધા આવું બંધારણ ધરાવે છે. બરાબર, પછી મિત્રો આની અંદર આ જે સહસંયોજક બંધો છે ને એ પણ ઘણા પ્રબળ હોવાથી આમના પણ એ જે છે પદાર્થો એકદમ સખત હોય છે અને એના પણ ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા હોય છે. બોલો, ગલનબિંદુ પ્રમાણમાં ઊંચા. જો આંતર પરમાણુઓ બળો સખત હોય, મતલબ બહુ જ પ્રબળ હોય, તો આ પદાર્થો એકદમ સખત હશે અને સાથે સાથે એના ગલનબિંદુ ખૂબ ઊંચા હશે. સારું, પછી વિદ્યુતના તેઓ અર્ધવાહકો માલુમ પડે છે. વિદ્યુતના અર્ધવાહકો, એની વિદ્યુતીય વાહકતા સુવાહકો કરતાં ઓછી છે, અવાહકો કરતાં વધારે છે, માટે તેમને વિદ્યુતના અર્ધવાહકો કહે છે. અંગ્રેજીમાં સેમી કંડક્ટર્સ કહેવાય. શું કહેવાય? સેમી કંડક્ટર્સ. મિત્રો, આવા સહસંયોજક ઘનનું બીજું એક નામ આપ્યું છે ચોપડીમાં, તેમને નેટવર્ક સોલિડ્સ પણ કહે છે. નેટવર્ક સોલિડ્સ કહે છે. બરાબર, પછી ચોથો પેટાવર લઈએ અને એ છે ધાત્વિક ઘન પદાર્થો. બોલો, ધાત્વિક ઘન પદાર્થો. મિત્રો, એના જે બંધારણીય કણો છે ને એ માત્ર ધન આયનો છે. કેવા? માત્ર ધન આયનો. જો અહીંયા જે આપણે આયનિક ઘન પદાર્થની વાત કરેલી એના બંધારણીય કણો એમાં ધન આયનો પણ આવે, ઋણ આયનો પણ આવે. જ્યારે ધાત્વિક ઘનની અંદર બંધારણીય કણો એ માત્ર ધન આયનો જ છે. સારું, એમાં શું થાય છે મિત્રો? જ્યારે આવા ધાતુમય ઘન પદાર્થનું નિર્માણ થાય છે ત્યારે જે તે પિતૃ પરમાણુ પરથી એના વેલેન્સ ઇલેક્ટ્રોન છૂટા પડી જાય છે અને સ્વાભાવિક છે કે જે પિતૃ પરમાણુ જે પહેલાં તટસ્થ હતો એમાંથી જો વેલેન્સ ઇલેક્ટ્રોન છૂટા પડી જાય તો પોતે ધન આયનમાં ફેરવાય. એટલે આના બંધારણીય કણો એ નિશ્ચિત સ્થાને ગોઠવાયેલા અને દોલનો કરતા ધન આયનો છે મિત્રો. અને પછી જે ઇલેક્ટ્રોન છૂટા પડી ગયા એ શું કરે છે? પેલા ધન આયનોની વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરે છે. તો મિત્રો, આ અસ્તવ્યસ્ત ગતિ એકદમ મુક્તપણે થાય છે, માટે એવા ઇલેક્ટ્રોન્સને આપણે મુક્ત ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ. તો આવા ધાત્વિક ઘનની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ છે અને પાછા પુષ્કળ મોટી સંખ્યામાં છે, માટે તેઓ વિદ્યુતનું વહન વધારે કરી શકે છે, ઝડપથી કરી શકે છે, સહેલાઈથી કરી શકે છે, માટે જ ધાત્વિક ઘન પદાર્થો વિદ્યુતના સુવાહકો છે. બોલો, વિદ્યુતના સુવાહકો છે. ઉષ્મા અને વિદ્યુત એ બંનેના સુવાહકો માલુમ પડ્યા છે. બરાબર, સારું, હવે લઈએ મિત્રો
અસ્ફટિકમય પદાર્થો, બોલો અસ્ફટિકમય પદાર્થો. કેમ આવું નામ આપ્યું? કારણ કે તેની અંદર બંધારણીય કણોની ગોઠવણ વ્યવસ્થિત નથી. જો વ્યવસ્થિત હોય તો સ્ફટિકમય કહેવાય, વ્યવસ્થિત ન હોય તો એને શું કહીશું? અસ્ફટિકમય. દાખલા તરીકે લાકડું, બરાબર છે? સારું, હવે સાંભળજો. આની અંદર મિત્રો એક ખાસ ચર્ચા આપણે કરવાના છે, ટૂંકા ગાળાની વ્યવસ્થા. હવે તમે કહેશો આ ટૂંકા ગાળાની વ્યવસ્થા શું છે? સાંભળો, આવા અસ્ફટિકમય ઘન પદાર્થને એને પીગાળી દઈએ આપણે, અથવા એના પ્રવાહી સ્વરૂપમાંથી એને ઠારીએ, એનું તાપમાન એકાએક ઘટાડી દેવામાં આવે તો માલુમ પડે છે કે એમાં અમુક ઘન પદાર્થો જ્યારે એને એકાએક એનું તાપમાન ઘટાડી દેવામાં આવે ત્યારે ટૂંકા ગાળાની વ્યવસ્થા પ્રાપ્ત કરે છે. હવે તમે કહેશો કે ટૂંકા ગાળાની વ્યવસ્થા એટલે શું? તો એની અંદર એવું બને છે કે મર્યાદિત વિસ્તારમાં પરમાણુઓ આજુબાજુના બીજા ચાર પાંચ બંધારણીય કણો સાથે વ્યવસ્થિત બંધારણ ધરાવે છે, બરાબર. પણ એવું ને એવું વ્યવસ્થિત બંધારણ સમગ્ર ઘન પદાર્થમાં હોતું નથી. એટલે વ્યવસ્થિત બંધારણ એ માત્ર ટૂંકા ગાળામાં જ છે, માટે એને ટૂંકા ગાળાની વ્યવસ્થા કહે છે. શોર્ટ રેન્જ ઓર્ડર, ટૂંકા ગાળાની વ્યવસ્થા, બરાબર છે? સારું. અને મિત્રો આવા પદાર્થો કે જેમાં ટૂંકા ગાળાની વ્યવસ્થા જોવા મળે છે એનું આપણે નામ પડ્યું છે ગ્લાસી અથવા એમોર્ફસ. ગ્લાસી અથવા એમોર્ફસ પદાર્થો, દાખલા તરીકે કાચ, બરાબર? સારું. પછી મિત્રો તેઓ વહી શકતા નથી. શા માટે વહી શકતા નથી? પ્રવાહીની અંદર પણ ટૂંકા ગાળાની વ્યવસ્થા હોય છે અને આવા ઘનની અંદર પણ ટૂંકા ગાળાની વ્યવસ્થા છે, તો પ્રવાહી તો વહી શકે છે, તો આવા ઘન પદાર્થો કેમ વહી શકતા નથી? એનું કારણ એ છે મિત્રો કે એની અંદર બંધારણીય કણોની વચ્ચે જે પ્રબળ બળો અસ્તિત્વ ધરાવે છે એ બળો ખાસ્સા પ્રબળ હોવાથી તેઓ બંધનમાં રહે છે, સહેલાઈથી વહી શકતા નથી, બરાબર. પ્રવાહીની અંદર એ બળો પ્રમાણમાં નબળા છે, માટે પ્રવાહી સતત વહી શકે છે, આવા પદાર્થો વહી શકતા નથી. સારું. પછી મિત્રો એમાં આખા એક ઘરની અંદર જુદા જુદા સ્થાને જે બંધો આવેલા છે એ જુદા જુદા હોઈ શકે છે, અને જો બંધોનો પ્રકાર જ જુદો જુદો હોય તો એ પ્રમાણમાં એ બંધોની મજબૂતાઈમાં પણ ફરક પડે. તો સ્વાભાવિક છે કે જ્યારે આવા પદાર્થને ગરમ કરીશું તો જે બંધો નબળા હશે એ સૌથી પહેલાં તૂટે, ત્યાર પછી એનાથી વધારે પ્રબળ બંધો તૂટે, ત્યાર પછી એનાથી પણ વધારે પ્રબળ બંધો તૂટે. મારો કહેવાનો હેતુ એ છે કે આવો ઘન પદાર્થ એકના એક તાપમાને પીગળી શકતો નથી. તમે એને ગરમ કરો તો જે નબળા બંધો હોય એ સૌથી પહેલાં તૂટી જાય, ત્યારે એ સહેજ ઢીલો પડે, એ પદાર્થ સહેજ ઢીલો પડે, બરાબર. પછી વધુ ગરમ કરો તો થોડી વધુ સંખ્યામાં બંધો તૂટે, એ વખતે થોડો જાડો રગડો થાય, અને પછી એથી પણ વધારે ગરમ કરો તો જે સૌથી વધુ મજબૂતાઈ ધરાવતા હોય એ બધા બંધો પણ તૂટે, એટલે સંપૂર્ણપણે પીગળી ગયો કહેવાય. પહેલાં ઢીલો પડે, પછી જાડો રગડો થાય, અને પછી સંપૂર્ણપણે પીગળી જાય, બરાબર. સારું. હવે મિત્રો લઈએ અર્ધસ્ફટિકમય પદાર્થો. આ જે અર્ધસ્ફટિકમય પદાર્થો છે મિત્રો એની અંદર CH2 જેવા અણુઓ, CH2 જેવા અણુઓની આખી, CH2 જેવા ઘટકોની આખી ચેઇન ગોઠવાય છે, બરાબર. લાંબી શૃંખલા ગોઠવાય છે, અને પછી જે અણુ તૈયાર થાય છે એનું નામ છે મેક્રો અણુ. શું નામ છે મિત્રો? મેક્રો અણુ. આવા જે મેક્રો અણુ છે એનાથી જે આખો ઘન પદાર્થ રચાય છે એને વ્યાપક રીતે પોલિમર કહે છે. શું કહે છે? પોલિમર. અને આ પોલિમરનો ઉપયોગ મટીરિયલ સાયન્સમાં ખાસ થાય છે. મટીરિયલ સાયન્સમાં પોલિમરની ખાસ અગત્યતા છે, બરાબર. આના વિશે કેમેસ્ટ્રીમાં તમે ડિટેલમાં ભણશો, બરાબર. મિત્રો આ પદાર્થને અર્ધસ્ફટિકમય શા માટે કહે છે? કારણ એવું છે કે આ પદાર્થોને પીગાળી એનું તાપમાન જ્યારે ઘટાડી દેવામાં આવે
એટલે એ ઘનીભવન પામે, એટલે કે ઘન સ્વરૂપ ધારણ કરે. તો ઘનીકરણ પામેલા આવા પદાર્થની અંદર જાણવા મળે છે કે અમુક વિભાગમાં જે અણુઓની ગોઠવણ છે એ બિલકુલ વ્યવસ્થિત હોય છે અને બાકીના અમુક વિભાગમાં એ વ્યવસ્થિત હોતી નથી. તો સ્વાભાવિક છે કે જ્યાં ગોઠવણ વ્યવસ્થિત હોય એટલો ભાગ સ્ફટિકમય કહેવાય અને બાકીનામાં એ ભાગ અસ્ફટિકમય કહેવાય. બસ, તો પછી મિત્રો આ પદાર્થ એવો છે કે જે સ્ફટિકમય પણ છે અસ્ફટિકમય પણ છે, માટે એનું ભેગું નામ આપ્યું છે અર્ધ સ્ફટિકમય. બરાબર, સારું. અને આના ઉદાહરણ તરીકે જોવા જઈએ તો પ્રોટીનના જે અણુઓ છે એ પ્રોટીન અણુઓ આ વર્ગમાં આવે છે, જેને કહીશું પોલિમર. બરાબર છે, જેમાં CH2 જેવા ઘટકો લાંબી ચેઇન જેવી રચના કરે છે અને એનાથી જે અણુ તૈયાર થયો એનું આપણે નામ શું પાડ્યું? મેક્રો અણુ. બરાબર. ચાલો મિત્રો પ્રકરણ 4 આગળ દબાવીએ. આ પાઠની શરૂઆતમાં બે શબ્દો આપણે ભણ્યા હતા, વિરૂપણ કોને કહેવાય, વિરૂપક બળ કોને કહેવાય. ફરી એકવાર યાદ કરી લઈએ, કોઈ પણ પદાર્થ ઉપર જ્યારે અમુક હદ કરતાં વધારે એવું બાહ્ય બળ લગાડવામાં આવે તો માલુમ પડે છે કે તે પદાર્થની લંબાઈ, કદ કે આકારમાં સહેજ ફેરફાર થાય છે. તો મિત્રો લંબાઈ, કદ કે આકારમાં થતો આવો ફેરફાર એનું નામ વિરૂપણ, અને જે બાહ્ય બળ આ રીતે લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર કરી શકે એવા બાહ્ય બળને વિરૂપક બળ કહે છે. બરાબર, સારું. હવે જોઈએ સ્થિતિસ્થાપકતા કોને કહેવાય. મિત્રો કોઈ પણ ઘન પદાર્થ ઉપર તમે જ્યારે અમુક હદ કરતાં વધારે એવું બાહ્ય બળ લગાડો છો તો તેની લંબાઈ, કદ કે આકારમાં ફેરફાર થાય છે. બરાબર છે. હવે વિરૂપક બળ જો દૂર કરવામાં આવે છે તો એ વખતે એ ઘન પદાર્થની અંદર એક ખાસ યાંત્રિક ગુણધર્મને કારણે બાહ્ય બળના ફેરફારનો, બાહ્ય બળે કરેલા ફેરફારનો વિરોધ થાય એવી દિશામાં એક ખાસ બળ ઉદ્ભવે છે જે બાહ્ય બળનો વિરોધ કરે છે. બાહ્ય બળના મૂલ્ય જેટલા જ મૂલ્યનું હોય છે અને બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં લાગે છે એવા બળનું આપણે નામ પાડ્યું છે પુનઃસ્થાપક બળ. અને આ રીતે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન કરવાનો પદાર્થનો યાંત્રિક ગુણધર્મ એનું નામ છે તેની સ્થિતિસ્થાપકતા. બરાબર. તો મિત્રો એની વ્યાખ્યા આ રીતે આપી શકાય, પદાર્થ ઉપર લગાડેલા વિરૂપક બળને દૂર કરવામાં આવે ત્યારે જે યાંત્રિક ગુણધર્મને કારણે તે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે તેવા ગુણધર્મને તે પદાર્થની સ્થિતિસ્થાપકતા કહે છે. ફરી એકવાર, ઘન પદાર્થ ઉપર લગાડેલા વિરૂપક બળને દૂર કરવામાં આવે ત્યારે તેના જે ખાસ યાંત્રિક ગુણધર્મને કારણે તે ઘન પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે તેવા ગુણધર્મને તેની સ્થિતિસ્થાપકતા કહે છે. બરાબર, સારું. હવે મિત્રો જો વિરૂપક બળ દૂર કરીએ અને પદાર્થ પોતાની મૂળભૂત સ્થિતિ સંપૂર્ણપણે પુનઃ પ્રાપ્ત કરી લે તો તેવો ઘન પદાર્થ કહેવાય સંપૂર્ણ સ્થિતિસ્થાપક. બરાબર. અને જો સહેજ પણ પોતાની મૂળભૂત સ્થિતિમાં પુનઃ પ્રાપ્ત કરવાની કોશિશ સુદ્ધા ન કરે, પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે જ નહીં, સહેજ પણ ન આવે, તો એને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક કહેવાય. અને જો પદાર્થ પોતાની મૂળ સ્થિતિ અંશતઃ પ્રાપ્ત કરવાની કોશિશ કરે તો તેવા પદાર્થને અંશતઃ સ્થિતિસ્થાપક કહે છે. વિરૂપક બળ દૂર કરવાથી જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ સંપૂર્ણપણે પુનઃ પ્રાપ્ત કરે છે તેવા પદાર્થને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. જે પદાર્થ સહેજ પણ પોતાની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાની કોશિશ સુદ્ધા કરતો નથી તેવા પદાર્થને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. અને જે પદાર્થ પોતાની મૂળ સ્થિતિ પુનઃ પ્રાપ્ત કરવાની આંશિક રીતે કોશિશ કરે છે તેવા પદાર્થને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થ કહે છે. સિમ્પલ. મિત્રો
પદાર્થ સંપૂર્ણ સ્થિતિસ્થાપક હશે કે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હશે કે અંશતઃ સ્થિતિસ્થાપક હશે એનો આધાર તે પદાર્થ કયા દ્રવ્યનો બનેલો છે એ દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે. બરાબર, સારું. હવે મિત્રો, ઘન પદાર્થની સ્થિતિસ્થાપકતાનો અગાઉ આપણે અભ્યાસ કરવાના છે આગળ આ પ્રકરણમાં. તો એ અભ્યાસ ડિટેલમાં કરવા માટે આપણે એક બે ભૌતિક રાશિઓ વ્યાખ્યાયિત કરવી પડશે. એમાંની એક ભૌતિક રાશિનું નામ છે વિકૃતિ, આના પછીની ભૌતિક રાશિ આવશે પ્રતિબળ. એના વિશે પછી અભ્યાસ કરીશું, અત્યારે લેવાના છે વિકૃતિ. મિત્રો, પદાર્થ ઉપર જ્યારે બાહ્ય બળ લગાડવામાં આવે છે અને એનામાં વિરૂપણ થાય છે તો એ વિરૂપણ કેટલા પ્રમાણમાં ઉત્પન્ન થયું છે એનું માપ કાઢવા માટે થઈને જે ભૌતિક રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે એનું નામ છે પદાર્થની વિકૃતિ. વિકૃતિ મિત્રો ત્રણ પ્રકારના ફેરફારને અનુરૂપ ત્રણ જુદા જુદા પ્રકારની હોઈ શકે. તમે જો લંબાઈનો ફેરફાર કરો તો એનામાં જે વિકૃતિ ઉત્પન્ન થાય એનું નામ આપણે પાડ્યું છે પ્રતાન વિકૃતિ. પદાર્થના કદમાં જો ફેરફાર થાય અને જો વિકૃતિ ઉદ્ભવે તેનું નામ પાડ્યું છે કદ વિકૃતિ. અને પદાર્થના આકારમાં ફેરફાર થવાથી જે વિકૃતિ ઉત્પન્ન થાય એનું આપણે નામ પાડ્યું છે આકાર વિકૃતિ. બોલો, પ્રતાન વિકૃતિ, કદ વિકૃતિ, આકાર વિકૃતિ, આ ત્રણેય પ્રકારની વિકૃતિઓ આપણે વારાફરતી ધ્યાનમાં લઈએ. બરાબર, ચાલો સૌથી પહેલાં લઈએ પ્રતાન વિકૃતિ. એનું બીજું એક નામ છે, એ લંબાઈને સમાંતર ઉત્પન્ન થાય છે માટે એનું નામ છે સંગત વિકૃતિ. બોલો, પ્રતાન વિકૃતિનું બીજું નામ શું છે? સંગત વિકૃતિ. કારણ કે પદાર્થની લંબાઈને સમાંતરે ઉદ્ભવે છે એનું બીજું નામ આપ્યું સંગત વિકૃતિ. બરાબર, પણ આ નામ વધારે ફેમસ છે પ્રતાન વિકૃતિ લઈએ. તો પ્રતાન વિકૃતિ સમજવા માટે તમે એક સુરેખ સળિયો ધ્યાનમાં લો, અત્યંત પાતળો એવો લાંબો સુરેખ સળિયો. એની લંબાઈ મિત્રો લઈએ સ્મોલ એલ. બરાબર, સારું. હવે એના બંને છેડે આપણે શું કરીએ છીએ, એની લંબાઈમાં વધારો થાય એવા બાહ્ય બળો લગાડીએ છીએ. તો બંને છેડે માની લો કે સરખા મૂલ્યના એકબીજાથી દૂરની તરફના બાહ્ય બળો આપણે લગાડીએ અને એમ કરવાથી એની લંબાઈમાં સહેજ વધારો થયો અને માટે અંતિમ લંબાઈ મેં આ પ્રારંભિક લંબાઈ કરતાં વધારે બતાવેલી છે. લંબાઈનો વધારો ધારી લો કે ડેલ્ટા એલ જેટલો થયો. તો મૂળ લંબાઈ એલ તો હતી જ અને લંબાઈનો આટલો વધારો થયો એટલે અંતિમ લંબાઈ બનશે એલ પ્લસ ડેલ્ટા એલ. બરાબર મિત્રો, પ્રારંભિક લંબાઈ કેટલી હતી? એલ. અને લંબાઈનો વધારો કેટલો મળ્યો? ડેલ્ટા એલ જેટલો. બરાબર છે. તો લંબાઈમાં થયેલો વધારો ભાગ્યા મૂળભૂત લંબાઈ, આવો ગુણોત્તર તમને મિત્રો આપશે લંબાઈમાં થતો આંશિક વધારો. બોલો, લંબાઈમાં થતો આંશિક વધારો. અને એવા આંશિક વધારાનું જ આપણે નામ પાડ્યું પ્રતાન વિકૃતિ. એની સંજ્ઞા આપવામાં આવે છે એપ્સિલોન એલ. એપ્સિલોન એલ, એમાં એલ કહેવાને ક્યાં? નાના અને નીચે. મિત્રો, આ છે એપ્સિલોનની સંજ્ઞા. બરાબર, આવી સંજ્ઞા લખી હોય તો તમારો ઉચ્ચાર શું કરવાનો છે? એપ્સિલોન, EPSILON, એપ્સિલોન લખવાનું, આ રીતે ઉચ્ચાર કરવાનો એપ્સિલોન અને બોલવાનું એપ્સિલોન એલ. એલ નાના અને નીચે. બરાબર, પદાર્થની લંબાઈમાં થતા આંશિક ફેરફારને તેનામાં ઉદ્ભવતી પ્રતાન વિકૃતિ કહે છે, તેની સંજ્ઞા એપ્સિલોન એલ છે. બરાબર મિત્રો, અહીંયા તમે શું બોલ્યા? પદાર્થની લંબાઈમાં થયેલો આંશિક ફેરફાર. તો ફેરફાર તો બે રીતે થઈ શકે, લંબાઈનો વધારો પણ થઈ શકે અને લંબાઈનો ઘટાડો પણ થઈ શકે. તમે જો આ બાહ્ય બળો એકબીજા તરફ લગાડતા હો આમ, બરાબર, તો આ સળિયાની લંબાઈમાં સહેજ ઘટાડો થાય તો એ વખતે મિત્રો ડેલ્ટા એલનું મૂલ્ય ઋણ લેવું પડે. અને જો ડેલ્ટા એલનું મૂલ્ય ઋણ હોય તો એપ્સિલોન એલ પણ કહેવા મળે ઋણ. એ લંબાઈમાં થયેલો આંશિક ઘટાડો કહેવાય. એટલા માટે મિત્રો એપ્સિલોન એલના બે મૂલ્યો હોઈ શકે. બોલો, એપ્સિલોન એલનું મૂલ્ય જો ધન હોય તો એ બતાવે છે લંબાઈમાં થયેલો વધારો અને એને આપણે કહીશું પ્રતાન તણાવ વિકૃતિ. બોલો, પ્રતાન તણાવ વિકૃતિ. સારું. અને જો લંબાઈમાં થયેલો ઘટાડો હોય એટલે કે લંબાઈનો ફેરફાર ઋણ હોય તો એ વખતે એપ્સિલોન એલની કિંમત તમને ઋણ મળશે. એપ્સિલોન એલની કિંમત ઋણ મળે તો અનુરૂપ વિકૃતિનું આપણે નામ પાડ્યું છે પ્રતાન દબાવ વિકૃતિ. બોલો, પ્રતાન દબાવ વિકૃતિ, પ્રતાન દબાવ અથવા પ્રતાન દાબીય વિકૃતિ. બરાબર,
સારું. આ બંને વિકૃતિમાં મિત્રો થયું શું, લંબાઈનો જે ફેરફાર થયો એ લંબાઈને સમાંતરે થયો, બરાબર. માટે એ પ્રતાન વિકૃતિનું બીજું નામ પડ્યું છે સંગત વિકૃતિ. શું નામ પડ્યું? સંગત વિકૃતિ. છેલ્લે એકવાર અને વ્યાખ્યા ફરી પર ભળી જાઓ. પદાર્થની લંબાઈમાં થતા આંશિક ફેરફારને તે પદાર્થની અંદર ઉદ્ભવતી બોલો પ્રતાન વિકૃતિ કહે છે. તેની સંજ્ઞા એપ્સિલોન એલ છે, બરાબર. અથવા ગુણોત્તરના સ્વરૂપે જો વ્યાખ્યા આપી હોય તો પદાર્થની લંબાઈમાં થયેલા ફેરફાર અને તેની મૂળ લંબાઈના ગુણોત્તરને તે પદાર્થમાં ઉદ્ભવતી પ્રતાન વિકૃતિ કહે છે. જો પ્રતાન વિકૃતિનું મૂલ્ય ધન હોય તો એને પ્રતાન તણાવ વિકૃતિ કહેવાય, અને જો એની અંદર ઉદ્ભવતી વિકૃતિ ઋણ હોય તો એ બતાવે છે લંબાઈમાં થયેલો ઘટાડો, બરાબર. સારું, હવે મિત્રો લઈએ કદ વિકૃતિ. કદ વિકૃતિ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક ઘન પદાર્થ ધ્યાનમાં લો જે એક સાદો ઘન છે. આના કેટલા પૃષ્ઠો છે મિત્રો? છ પૃષ્ઠ. છ પૃષ્ઠ કયા કયા? ઉપર નીચે આગે પીછે દાએ બાએ, બરાબર. ઉપર નીચે આગે પીછે દાએ બાએ, એ જે છ છ પૃષ્ઠો છે એ છ છ પૃષ્ઠ ઉપર આખા પૃષ્ઠના તમામ બિંદુઓ ઉપર સપાટીને લંબ રૂપે આપણે બળ લગાડીએ અને માનો કે પદાર્થનું સંકોચન થાય એવી રીતે જો બળ લગાડતા હોઈએ તો ઉપરના પૃષ્ઠ ઉપર બળ અધો દિશામાં લાગશે, નીચેના પૃષ્ઠ ઉપર બળ ઉર્ધ્વ દિશામાં લાગશે, જમણી બાજુના પૃષ્ઠ ઉપર ડાબી તરફ, ડાબી બાજુના પૃષ્ઠ ઉપર જમણી તરફ, આગળના પૃષ્ઠ ઉપર અંદરની તરફ, પાછળના પૃષ્ઠ ઉપર આમ બહારની તરફ. તો છ છ બાજુએથી જો પદાર્થને આ રીતે દબાવવામાં આવે લંબ રૂપે બળ લગાડીને તો સ્વાભાવિક છે કે પદાર્થના કદમાં સહેજ ઘટાડો થશે, અને માટે અંતિમ કદ મેં આના કરતાં નાનું બતાવ્યું. જોઈ લેજો, પ્રારંભિક કદને વી કહીએ, કદમાં થયેલો ઘટાડો ડેલ્ટા વી જેટલો હોય તો આમાંથી ડેલ્ટા વી જેટલું કદ બાદ કરી નાખો, પછી જે નાનું કદ મળ્યું એ અહીંયા મેં બતાવેલું છે અને એ છે વી માઇનસ ડેલ્ટા વી, બરાબર. મિત્રો કદનો ફેરફાર કેટલો થયો? ડેલ્ટા વી જેટલો. એને તમે પ્રારંભિક કદ અથવા મૂળ કદ વડે ભાગી નાખો તો તમને મળશે ડેલ્ટા વી અપોન વી. બોલો ડેલ્ટા વી અપોન વી, એ શું બતાવે? કદમાં થયેલો આંશિક ફેરફાર. શેમાં? કદમાં થયેલો આંશિક ફેરફાર, એનું જ નામ આપણે પાડ્યું કદ વિકૃતિ. એની સંજ્ઞા આપવાની છે એપ્સિલોન વી, બરાબર છે. વી નાના અને નીચે. જેમ આ હતા લંબાઈમાં થયેલો આંશિક ફેરફાર, એમાં શું કહેશો મિત્રો? કદમાં થયેલો આંશિક ફેરફાર, એને કહેવાય કદ વિકૃતિ. પદાર્થના કદમાં થયેલા આંશિક ફેરફારને તે પદાર્થની અંદર ઉદ્ભવેલી કદ વિકૃતિ કહે છે. તેની સંજ્ઞા એપ્સિલોન વી છે, બરાબર. અથવા પદાર્થના કદમાં થયેલા ફેરફાર અને તેના મૂળ કદના ગુણોત્તરને તે પદાર્થની અંદર ઉદ્ભવેલી કદ વિકૃતિ કહે છે. તેની સંજ્ઞા એપ્સિલોન વી છે. વી નાના ને નીચે. સારું, એપ્સિલોન વી નું મૂલ્ય જો મિત્રો ધન મળે, ધન, તો એ બતાવે છે કદનો વધારો. એને કહીશું કદ તણાવ વિકૃતિ. બોલો કદ તણાવ વિકૃતિ. અને એપ્સિલોન વી નું મૂલ્ય જો ઋણ મળે તો એ બતાવે છે કદમાં થયેલો ઘટાડો. એને કહેવાય કદ દબાવ વિકૃતિ. બોલો કદ દબાવ વિકૃતિ, બરાબર. સારું, આકાર વિકૃતિ ત્રીજો અને છેલ્લો પ્રકાર વિકૃતિનો, આકાર વિકૃતિ. મિત્રો આ આકાર વિકૃતિને ખાસ શાંતિથી સમજવાની જરૂર છે, સાંભળજો. એક ઘન પદાર્થ ધ્યાનમાં લો. જરૂરી નથી કે સમઘન હોય, એ લંબઘન પણ હોઈ શકે. હવે આ જે ઘન પદાર્થ છે એના છ પૃષ્ઠો છે. એ છ પૈકીના ચાર પૃષ્ઠો પર આપણે પૃષ્ઠને સમાંતર બાહ્ય બળો લગાડીએ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં. જેમ કે જોઈ લેજો, F1 અને F3, F1 અને F3 એ બંને બળો સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. બોલો આ બળ કઈ તરફ છે? જમણી તરફ. આ બળ કઈ તરફ છે? ડાબી તરફ, બરાબર. પછી F2 અને F4 એ બે બળો પણ સમાન મૂલ્યના છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. આ બળ કઈ દિશામાં છે? બોલી જાઓ દરેક જણ, ઉર્ધ્વ દિશામાં, બરાબર.
અને આગળ કઈ દિશામાં? અધો દિશામાં. સારું, તો આ સમઘનની છ પૈકીની ચાર બાજુઓ ઉપર આપણે સપાટીને સમાંતરે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના બાહ્ય બળો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લગાડીએ. હવે જો શું થાય છે મિત્રો, આ સમગ્ર ઘન પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય છે. કેમ પરિણામી બળ શૂન્ય છે? સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના બળો લાગતા હોય તો સ્વાભાવિક છે પરિણામી બળ શૂન્ય બને, અને જો પરિણામી બળ શૂન્ય હોય તો આ પદાર્થ રેખીય સંતુલનમાં કહેવાય. બોલો, રેખીય સંતુલનમાં કહેવાય. અર્થાત એક જ જગ્યાએ સ્થિર રહેશે, ક્યાંય ખસીને જશે નહીં, કારણ કે રેખીય સંતુલનમાં છે. સારું, પછી સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના આવા બે બળો એવા બે બળ યુગ્મોની જોડ ઉત્પન્ન કરે છે જેના કારણે ઉદ્ભવેલા ટોર્ક સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે સમગ્ર ઘન પદાર્થનું પરિણામી ટોર્ક પણ શૂન્ય છે. જો પરિણામી ટોર્ક શૂન્ય હોય તો આ ઘન પદાર્થ ચાક ગતિય સંતુલનમાં પણ કહેવાય. બોલો, આ ઘન પદાર્થ ચાક ગતિય સંતુલનમાં પણ છે જ. સારું, અને મિત્રો ચાક ગતિય સંતુલનમાં હશે તો પહેલાં પણ એનો કોણીય વેગ શૂન્ય હતો, અને એ કોણીય વેગ શૂન્ય જેટલો અચળ રહેશે, એટલે આ પદાર્થ આમ કે આમ ચાક ગતિ કરી શકતો નથી. એક જ જગ્યાએ સ્થિર છે, રેખીય સ્થાને તો થતું નથી, ચાક ગતિ થતી નથી. તો હવે થયું શું મિત્રો? આપણે જે બાહ્ય બળો લગાડ્યા એની અસર શું થઈ બતાવું. એની અસર થયેલી છે, જોઈ લેજો બરાબર. આ ઉપરનું જે સમતલ છે ને મિત્રો, ઉપરનું સમતલ, કયું સમતલ? એ એચ જી બી, બરાબર. એ સહેજ જમણી બાજુએ ખસ્યું છે, સહેજ, બરાબર. પછી આ જે પૃષ્ઠ છે બી સી એફ જી, એ સહેજ ઉપર ખસ્યું. બોલો, સહેજ ઉપર ખસ્યું. સારું મિત્રો, આ બી બિંદુ સહેજ જમણી તરફ ખસે અને સહેજ ઉપર ખસે. બોલો, બી બિંદુ સહેજ જમણી તરફ અને સહેજ ઉપર ખસે. તો જે બી બિંદુ પહેલાં અહીંયા દેખાતું હતું હવે અહીંયા દેખાશે. એ નવા સ્થાનની નવી સંજ્ઞા આપી, બી ડેશ. બોલો, બી ડેશ. બોલો, બી બિંદુ ક્યાં ખસે છે? સહેજ જમણી તરફ, સહેજ ઉપર. બોલો, સહેજ જમણી તરફ, સહેજ ઉપર. એટલે એ નવું સ્થાન મેં અહીંયા બી ડેશ બિંદુ પર બતાવ્યું, બરાબર છે. સારું, હવે જોજો મિત્રો, બીજા બે બળો આજે લાગ્યા એફ થ્રી અને એફ ફોર, એની અસર હેઠળ શું થશે સાંભળજો. આ જે ડી બિંદુ છે ને, ડી બિંદુ, એ સહેજ ડાબી તરફ ખસે અને સાથે સાથે સહેજ અધો દિશામાં. બોલો, સહેજ ડાબી તરફ, સહેજ અધો દિશામાં, સહેજ ડાબી તરફ, સહેજ અધો દિશામાં. બોલો, ડી બિંદુ સહેજ ડાબી તરફ ખસે અને સહેજ અધો દિશામાં ખસે. બોલો, સહેજ ડાબી તરફ અને સહેજ અધો દિશામાં. તો ડી બિંદુ હવે નવા સ્થાન પર દેખાશે, માની લો કે અહીંયા દેખાયું. એની નવી સંજ્ઞા આપી દીધી ડી ડેશ. બોલો, ડી ડેશ, બરાબર. સારું, હવે જોજો મિત્રો, આજે સામેથી તમને જે પૃષ્ઠ દેખાઈ રહ્યું છે, કયું પૃષ્ઠ સામેથી? આમ એ બી સી ડી, એ બી સી ડી, એબીસીડી પૃષ્ઠ અહીંયા છે, બરાબર. એટલે વિરૂપણ ઉત્પન્ન થતા પહેલા એ પૃષ્ઠ અહીંયા દેખાતું હતું આવા આકાર સાથે, જે દેખાય છે ચોરસ. કેવો આકાર દેખાય છે? ચોરસ. અને હવે મિત્રો, વિરૂપણ ઉત્પન્ન થયા પછી એ જે વિરૂપિત આકાર મળ્યો એને મેં સંજ્ઞામાં બતાવ્યો, એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ. અને કેવી રીતે બતાવ્યો? ત્રુટક રેખા વડે. કઈ રેખા વડે? ત્રુટક રેખા વડે. તો આ ત્રુટક રેખા વડે અને ભૂરા રંગ વડે જે વિરૂપિત આકાર બતાવેલો છે તે આ છે. એ બતાવશે આકારમાં કંઈક વિરૂપણ ઉત્પન્ન થયું છે, પણ કંઈક વિરૂપણ એટલે કેટલું વિરૂપણ એનું એક્ઝેક્ટ માપ આપણે કાઢવું છે. હવે સાંભળજો મિત્રો, બીડેશ બિંદુમાંથી શરૂ થતા બે રેખાખંડો એ બતાવેલા છે, એક સમક્ષિતિજ, એક શિરોલંબ. બોલો, એક સમક્ષિતિજ અને એક શિરોલંબ. હવે મિત્રો, માલુમ પડે છે કે આ બંને ખૂણાઓ સમાન છે. જો આ બંને ખૂણાઓ સમાન હોય અને દરેક સમાન ખૂણાને જો આપણે થીટા બાય ટુ, થીટા બાય ટુ લઈએ, તો આ થીટા બાય ટુ પ્લસ થીટા બાય ટુ એટલે કેટલા થશે? થીટા. અને મિત્રો, આ બે રેખાખંડો વચ્ચેનો ખૂણો પાઈ બાય ટુ રેડિયન છે, બરાબર કે નહીં? આ સમક્ષિતિજ હોય, આ શિરોલંબ હોય, તો આ બેની વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 ડિગ્રી, એટલે કે પાઈ બાય ટુ રેડિયન. તો આ બેની વચ્ચેનો કુલ ખૂણો પાઈ બાય ટુ, આ બેનો સરવાળો થીટા. તો આ વચ્ચેનો આ ખૂણો કેટલો થાય? પાઈ બાય ટુમાંથી થીટા બાદ કરવા પડે, પાઈ બાય ટુ માઇનસ થીટા.
બોલો પાઈ બાય ડો માઇનસ થીટા. અચ્છા ફરી એકવાર, આ બંને ખૂણાઓનો સરવાળો જો થીટા હોય તો વચ્ચેનો આ ખૂણો કેટલો થાય? આ બેની વચ્ચેનો ખૂણો પાઈ બાય ટુ માઇનસ આ બેનો સરવાળો જે થીટા થયો એટલે પાઈ બાય ટુ માઇનસ થીટા, બરાબર. હવે આ બેનો સરવાળો થીટા છે પણ એ બંને ખૂણાઓ સમાન છે એટલે દરેક સમાન ખૂણો થશે થીટા બાય ટુ થીટા બાય ટુ, બરાબર. સારું, હવે મિત્રો આપણે એક કામ કરીએ. આ જે આકાર છે વિરૂપિત આકાર, કયો? એ ડેશ, બી ડેશ, સી ડેશ, ડી ડેશ, બરાબર. એના સમતલને લંબરૂપે અને એના કેન્દ્રમાંથી પસાર થતી આવી અક્ષને અનુલક્ષીને આપણે એને શું કરીએ છીએ? થીટા અંશના ખૂણે સમગળી ભ્રમણ આપીએ છીએ. બોલો, થીટા અંશના ખૂણે સમગળી ભ્રમણ આપીએ છીએ. સમગળી એટલે આમ, અને આમ ભ્રમણ આપો તો મિત્રો જે આકાર, જે સ્થિતિ આ રેખાખંડની છે, બોલી જાઓ એ ડેશ બી ડેશ, તમને આમ દેખાશે, આમ ત્રાસો, બરાબર. પણ જો તમે થીટા જેટલું કોણીય સ્થાનાંતર જમણી સમગળી દિશામાં આપી રહ્યા છો આમ, બરાબર, તો એ આમ નમશે અને થીટા ખૂણે નમ્યા પછી એની સ્થિતિ થઈ જશે સમક્ષિતિજ. તો જે અત્યારે ત્રાસી સ્થિતિમાં છે એને તમે થીટા જેટલું કોણીય સ્થાનાંતર સમગળી આપશો તો એનું નમન આમ થઈ જાય અને બની જાય સમક્ષિતિજ. અને પછી આપણે શું કર્યું? જેમ એ ડેશ બી ડેશ સમક્ષિતિ થઈ ગયા એમ સી ડેશ ડી ડેશ પણ સમક્ષિતિ થઈ જાય. તો સી ડેશ ડી ડેશ જ્યારે સમક્ષિતિ થઈ જાય ત્યારે એને આપણે સંપાત કરીએ છીએ કોના ઉપર? રેખાખંડ સીડી પર. તો આ રેખાખંડ સીડી છે મિત્રો, રેખાખંડ સીડી, અને રેખાખંડ સીડી પર જ પેલા વિરૂપિત આકારની આ બાજુ સી ડેશ ડી ડેશ સંપાત થતી બતાવેલી છે અહીંયા જ, બરાબર. તો રેખાખંડ સીડી અને રેખાખંડ સી ડેશ ડી ડેશ એકબીજા પર સંપાત થયા છે. પણ મિત્રો ઉપર તો જુઓ, અહીંયા શું થયું? આ રેખાખંડ એ બી છે, બરાબર. એ વિરૂપણ પહેલાંની સ્થિતિ છે, વિરૂપણ પહેલાંની સ્થિતિ, અને વિરૂપણ ઉત્પન્ન થયા પછીની સ્થિતિમાં જે રેખાખંડ મળ્યો એ રેખાખંડ આ છે, એ ડેશ બી ડેશ. બોલો એ ડેશ બી ડેશ, બરાબર. સારું, તો મિત્રો આ એ બી સી ડી શું હતો? અવિરૂપિત આકાર. અવિરૂપિત એટલે વિરૂપણ પહેલાંનો આકાર, અને હવે એ જ જે પૃષ્ઠ છે એનો વિરૂપણ ઉત્પન્ન થયા પછીનો એટલે કે વિરૂપિત આકાર કયો છે? એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ. બસ, તો મિત્રો વિરૂપણ પહેલાં જે રેખાખંડ એ ડી હતો એ વિરૂપણ પછી બની ગયો રેખાખંડ એ ડેશ ડી ડેશ. બોલો એ ડેશ ડી ડેશ. તો રેખાખંડો એ ડી અને એ ડેશ ડી ડેશ વચ્ચે જે ખૂણો બન્યો એ ખૂણાની સંજ્ઞા આપી દે થીટા. મિત્રો વાસ્તવમાં ખૂણો બહુ જ નાનો છે પણ આકૃતિમાં તમને દેખાય માટે થઈને ખૂણો થીટા ખાસો મોટો બતાવેલો છે, વિવર્ધિત કરીને બતાવેલો છે, એનું મેગ્નિફિકેશન કરીને બતાવેલો છે. એટલે ખૂણો આકૃતિમાં ભલે તમને ખૂબ મોટો દેખાતો હોય વાસ્તવમાં એ ખૂણો બહુ જ નાનો છે. અને જો ખૂણો થીટા ખૂબ નાનો હોય તો ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા લઈ શકાય. સારું, હવે જો મિત્રો આ એક કાટકોણ ત્રિકોણ તૈયાર થઈ ગયો અને એ કાટકોણ ત્રિકોણમાં થીટાની સામેની બાજુ એને આપણે કહીએ એક્સ, સામેની બાજુને કીધી એક્સ, અને આ છે પદાર્થની ઊંચાઈ એને હાઈટ એચ કહીએ. તો મિત્રો આ કાટકોણ ત્રિકોણમાં શોધી કાઢો ટેન થીટા, શોધી કાઢો ટેન થીટા. ટેન થીટા એટલે થીટાની સામેની બાજુ એ છે એક્સ ભાગ્યા થીટાની પાસેની બાજુ એ છે એચ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ ટેન થીટા બરાબર એક્સ અપોન એચ, ટેન થીટા બરાબર એક્સ અપોન એચ. મિત્રો આ જે ટેન થીટાનું માપ મળશે એને જ આપણે કહીએ છીએ આ ઘન પદાર્થની અંદર ઉદ્ભવેલી આકાર વિકૃતિ, અને એને અંગ્રેજીમાં શિયરિંગ સ્ટ્રેન કહેવાય. શિયરિંગનો પહેલો અક્ષર લખ્યો છે એસ, એટલે અહીંયા સંજ્ઞા આપજો એપ્સિલોન એસ, એમાં એસ નાના અને નીચે. બોલો એપ્સિલોન એસ બરાબર ટેન થીટા, એપ્સિલોન એસ બરાબર ટેન થીટા એ બતાવે છે આકારની વિકૃતિ, અને એના બરાબર એક્સ અપોન એચ. જો ખૂણો થીટા ખૂબ નાનો હોય અને એને રેડિયનમાં માપીએ તો ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા. તો એ સંજોગોમાં થીટા બરાબર એક્સ અપોન એચ પણ લખી શકાય, બરાબર. વિરૂપણ ઉત્પન્ન થતા પહેલા કોઈ ઘન પદાર્થની સમતલીય સપાટી અને વિરૂપણ ઉત્પન્ન થયા પછીની તે સમતલીય સપાટી વચ્ચે બનતા ખૂણાના ટેન્જન્ટ મૂલ્યને તે પદાર્થની અંદર ઉદ્ભવેલી આકાર વિકૃતિ કહે છે.
ચોપડીમાં શબ્દોમાં આવી કોઈ વ્યાખ્યા આપી નથી, એટલે પરીક્ષામાં તમારે લખવાની નથી. પરીક્ષામાં વ્યાખ્યા આ સમીકરણની મદદથી આપવાની છે. આકાર વિકૃતિની વ્યાખ્યા શબ્દોમાં છેલ્લી વાર. આપેલા ઘન પદાર્થની આપેલી સમતલીય સપાટીની વિરૂપણ પહેલાંની સ્થિતિ અને વિરૂપણ પછીની સ્થિતિઓ વચ્ચે બનતા ખૂણાના ટેન્જન્ટ મૂલ્યને તે ઘન પદાર્થની અંદર ઉદ્ભવેલી આકાર વિકૃતિ કહે છે. તેની સંજ્ઞા એપ્સિલોન એસ છે. તેને શોધવા માટેનું સૂત્ર એપ્સિલોન એસ બરાબર ટેન થીટા બરાબર એક્સ અપોન એચ બરાબર. એમાં મિત્રો એક્સ શું છે? થીટાની સામેની બાજુ બરાબર, જે બતાવશે થીટાની સામેની જે બાજુ હોય એનું જે પૃષ્ઠ હોય એના કોઈ એક છેડાનું સ્થાનાંતર બતાવશે, અને ભાગ્યા એચ બતાવશે તે પદાર્થની ઊંચાઈ બરાબર. અને જો મિત્રો ખૂણો થીટા ખૂબ નાનો હોય અને રેડિયનમાં માપીએ તો ટેન થીટા ઇઝ નિયરલી ઇક્વલ ટુ થીટા, તો એવા સંજોગોમાં થીટા બરાબર એક્સ અપોન એચ બરાબર. ચલો ફરી એકવાર, આપેલા ઘન પદાર્થની આપેલી સમતલીય સપાટીની વિરૂપણ પહેલા અને વિરૂપણ પછીની સ્થિતિઓ વચ્ચે બનતા ખૂણાના ટેન્જન્ટ મૂલ્યને તે ઘન પદાર્થની અંદર ઉદ્ભવેલી આકાર વિકૃતિ કહે છે. તેની સંજ્ઞા એપ્સિલોન એસ છે. મિત્રો તમે એક વાત નોંધી કે પદાર્થની અંદર જે સ્થિતિસ્થાપકતાનો ગુણધર્મ છે એ વ્યવહારમાંના પદાર્થોમાં ત્રણ જુદા જુદા પ્રકારે જોવા મળે છે. એક પ્રકારના પદાર્થો એવા છે કે જેમાં વિરૂપક બળ દૂર કરવામાં આવે તો એ પોતાની મૂળભૂત સ્થિતિ સંપૂર્ણપણે પુનઃ પ્રાપ્ત કરે છે. એવા પદાર્થોને સંપૂર્ણ સ્થિતિસ્થાપક પદાર્થો કહેવાય. અને વિરૂપક બળ દૂર કર્યા પછી પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં સહેજ પણ પાછા ફરવાની કોશિશ સુદ્ધા ન કરે તો તેવા પદાર્થોને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક પદાર્થો કહે છે. અને જો વિરૂપક બળ દૂર કર્યા પછી પદાર્થ પોતાની મૂળભૂત સ્થિતિ અંશતઃ પ્રાપ્ત કરે તો તેવા પદાર્થોને અંશતઃ સ્થિતિસ્થાપક પદાર્થો કહે છે. અને બીજી એક વાત મિત્રો, વિકૃતિ કોઈ પણ પ્રકારની હોય, ચાહે પ્રતાન વિકૃતિ હોય કે કદ વિકૃતિ હોય કે આકાર વિકૃતિ હોય, ત્રણે ત્રણ પ્રકારની વિકૃતિઓ એકમ રહિત છે માટે પરિમાણ રહિત છે. બોલો, એકમ રહિત છે માટે પરિમાણ રહિત છે બરાબર.